વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો કાલે આપણે પહેલો નિયમ શીખ્યા હતા આઈયુપીએસી નામકરણનો. આજે આપણે ત્યાંથી વાતને આગળ વધારીએ. ઓકે, નિયમ નંબર 2 છે કે ભાઈ તમારી જે જનક શૃંખલા છે એનું આપણે નામકરણ આપવાનું હોય છે. ધારો કે કોઈ આ રીતે શૃંખલા છે, CH3 CH CH2 CH2 CH CH2 CH3 CH2 CH3. ક્લિયર? તો આપણે આને આપણે મુખ્ય શૃંખલા માની લઈએ કે જેને આપણે જનક શૃંખલા કહીએ છીએ, બરાબર. અને આ બંને જે છે તેને આપણે શાખા કહીએ છીએ. હવે આનું આપણે નામકરણ કરવું છે, તો નામકરણ કરતાં પહેલાં આનું નંબરિંગ કરવું પડે, મતલબ કે આપણે નંબર આપવા પડશે. ચલો, તો નિયમ બીજો એ જ શીખવે છે કે જનક શૃંખલાને એ રીતે નંબર આપવો કે વિસ્થાપિત સમૂહને ઓછો નંબર મળે. જેથી વિસ્થાપિત સમૂહને ઓછો નંબર મળે. તો જો આને બીજી વખત પણ લખી નાખું છું, CH3 CH CH3 CH2 CH2 CH CH2 CH3 અને CH2 CH3. હવે બંને બાજુથી બેટા હું નંબર આપી શકું. એક વખત ડાબી બાજુથી નંબર આપું અને એક વખત જમણી બાજુથી નંબર આપું. તો આ ડાબી બાજુથી નંબર આપીએ છીએ 1 2 3 4 5 6 અને 7, બરાબર છે. અહીંયા પણ 6 અને 7, એટલે આ પણ શૃંખલા લઈ શકો. તો સીધી શૃંખલા પણ તમે લઈ શકો. બંને બાજુ કાર્બન શૃંખલા સરખી થઈ છે. એક વખત અહીંથી નંબર આપો 1 2 3 4 5 6 અને 7. ઓકે, તો જુઓ, વિસ્થાપિત જે સમૂહ છે એનો ઓછો નંબર ક્યાંથી મળે? ડાબી બાજુથી જ્યારે હું નંબર આપું તો બીજા નંબરના કાર્બન પર વિસ્થાપિત સમૂહ આવે છે, અને જમણી બાજુથી નંબર આપું તો ત્રીજા નંબરના કાર્બન પર આ વિસ્થાપિત સમૂહ આપણને મળે છે. મતલબ કે શાખા અહીંયા બીજા નંબરના કાર્બન પર છે, અહીંયા ત્રીજા નંબરના કાર્બન પર છે. તો આપણને નિયમ શું કહે છે કે ઓછો નંબર આવે એ રીતે નંબર આપવો કે જેથી વિસ્થાપિત સમૂહને ઓછો નંબર મળે, એ રીતે આપણે નંબર આપવાનો છે. તો આપણે અહીંયા બીજો નંબર મળે ને ત્રીજો નંબર મળે, એટલે આપણે કયો નામ સાચો થશે? અહીંથી નંબર આપવાની વાત સાચી થશે. આ જે નંબર આપેલા છે તે આપણે કેવા બનશે? ખોટો બનશે. ક્લિયર થાય છે? કેવા બેટા, ખાસ યાદ રાખવાનું છે, વિસ્થાપિત સમૂહને એ રીતે નંબર આપવો કે વિસ્થાપિત સમૂહનો ઓછો નંબર મળે. બીજો એક મારા ઘરનો ઉપજાવેલો કિસ્સો એવો છે કે તમે એ રીતે પણ નંબર આપી શકો કે સરવાળો ઓછો થવો જોઈએ. જો અહીંયા સરવાળો કરો તો 2 અને 5 2 વત્તા 5 એટલે કેટલા થાય? 7 થાય, બરાબર. આ તો આપણે બહુ સિમ્પલ છે એટલે ખબર પડી જાય, પણ ઘણી વખત એવું થાય કે તમને ખ્યાલ ના આવે કે અહીંથી તમારે કેટલો નંબર આપવો. ત્યારે તમારે શું કરવાનું? બધા જ વિસ્થાપિત સમૂહનો સરવાળો કરી જવો. એક વખત ડાબી બાજુથી નંબર આપવાના અને એક વખત જમણી બાજુથી નંબર આપી અને તમારે શું કરવાનું છે? એનો સરવાળો કરી જવાનો છે. અહીંયા જુઓ, 3 વત્તા 6 કેટલા થશે? 9. તો તમે જ મને કહો કે કયો વિસ્થાપિત યોગ્ય થશે, જેનો નંબર જેનો સરવાળો ઓછો થાય તે આપણો વિસ્થાપિત સમૂહનો ક્રમ યોગ્ય હશે. ક્લિયર? ચલો, ત્યાર પછીનો નંબર જોઈએ. ત્યાર પછીનો નિયમ એવું કહે છે કે જેટલા વિસ્થાપિત સમૂહો હોય આ બધા જ વિસ્થાપિત સમૂહને મુખ્ય શૃંખલા જે છે, જનક શૃંખલા છે, એની પૂર્વક તરીકે નામ ઉમેરવું. એટલે કે આ જે મુખ્ય શૃંખલા છે, તમારી મુખ્ય શૃંખલા છે, આ નામ તો આપણી, આ નંબર તો ખોટો છે. અહીંયા આપણે જોઈએ તો ટોટલ કેટલા કાર્બનની શૃંખલા છે? 7 કાર્બનની શૃંખલા છે. તો આ ઉપરના જે સંયોજન છે એને જ હું નામ આપી દઉં છું, બરાબર છે. તો જુઓ, અહીંયા 7 કાર્બનની શૃંખલા છે એટલે આપણે એને કહેશું હેપ્ટેન. શું નામ આપશું? હેપ્ટેન. આ મુખ્ય નામ થઈ ગયું. મુખ્ય નામ પાછળ હોય, મુખ્ય એટલે એના બાપા છે, પિતા છે, પિતાનું નામ હંમેશા ક્યાં લાગે? પાછળ લાગશે, બરાબર છે. ઓકે, આ બંનેના દીકરા છે. તો આનું નામકરણ કઈ રીતે કરવું? આને પહેલાં લખું કે આને પહેલાં લખું? કોને પહેલાં લખું? તો જુઓ, ABCD પ્રમાણે, આલ્ફાબેટ પ્રમાણે જેનો અક્ષર પહેલાં આવતો હોય, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જેનો અક્ષર પહેલાં આવતો હોય એનું નામ પહેલાં લખવાનું. આ એમ છે, મિથાઇલનો એમ અને ઇથાઇલનો ઈ. તો તમે જરા મને કહો, ઈ પહેલાં આવે ABCDમાં કે એમ પહેલાં આવશે? ઈ કે એમ? ઈ કે એમ?
કોણ આવશે પહેલાં? તો આપણને ખ્યાલ આવે છે, એટલે તો એબીસીડી તો આવડે જ ને, બરાબર છે? ન આવડતી હોય એને મૂંઝાવવાનું નહીં, એબીસીડીમાં ઈ પહેલાં આવશે, બરાબર છે? તો આપણે એનું નામકરણ કરશું, શું કરશું? તો પહેલાં ઈવાળું નામ લખી નાખશું, એટલે કોણ આવશે? ફાઇવ ઇથાઇલ, ઓકે, ઇથાઇલ શબ્દ આવશે, કારણ કે એક હાઇડ્રોજન ઓછો છે, એટલે ફાઇવ ઇથાઇલ. અને અહીંયા શું આવશે? અહીંયા આવશે ટુ મિથાઇલ, ફાઇવ ઇથાઇલ ટુ મિથાઇલ હેપ્ટેન. આ મેં ઉપરના સંયોજનનું નામકરણ કર્યું છે બેટા, ફરી વખત જોઈ લો જરા, ફાઇવ ઇથાઇલ ટુ મિથાઇલ હેપ્ટેન. તો અહીંયા જરાક નિયમ આપણે લખી નાખીએ. આ નિયમ હું બહુ શોર્ટમાં લખું છું બેટા, આ નિયમ તો મારી પુસ્તકની અંદર તો બહુ મોટા મોટા નિયમ દર્શાવેલા છે, પણ હું આ નિયમને બહુ ટૂંકમાં લખું છું, બરાબર? તો જો અહીંયા શું કહે છે કે અહીં વિસ્થાપિત સમૂહોના નામ જનક શૃંખલાનું નામ લખતા પહેલા પૂર્વક તરીકે જોડવામાં આવે છે. બીજી એક વસ્તુ જરા નોંધ લખી નાખો છો બેટા, નોંધમાં શું લખીશું? બહુ સરસ મજાની વાત તમને નોંધમાં જણાવી દઉં. જુઓ, નામ લખો ને ત્યારે કોઈ અક્ષર લખો તમે, અક્ષર પછી તમારે, એટલે કે અંક લખો, અંક પછી તમારે એનું નામ લખવાનું હોય ત્યારે એની વચ્ચે ડેશ લખવાનું. અંક અને નામ વચ્ચે ડેશ મૂકવું, બરાબર છે? બીજી વાત, હવે પછીની, એની પછીની વાત કરીએ. બીજી વાત તો શું કહે છે કે ભાઈ, ચલો મને એક સરસ મજાનો આઈડિયા હશે, તમે આ કીધું છે તો બહુ સરસ મજાની વાત કરી કે જેને ઓછો નંબર મળે એ બાજુથી આપણે વિસ્થાપિત સમૂહને નંબર આપવાનો, બરાબર છે? પણ એક જ સરખા સ્થાન પર બે વિસ્થાપિત સમૂહ આવેલા હોય તો સરસ, તો એને આપણે નવો નિયમ બનાવી નાખીએ. જ્યારે એક જ સરખા એટલે કે સમાન સ્થાન પર વિસ્થાપિત સમૂહ આવેલા હોય ત્યારે કોઈ પણ બાજુથી નંબર આપી શકાય, ત્યારે તમે કોઈ પણ બાજુથી એને નંબર આપી શકો, બરાબર છે? સમજો કે હું એક એક્ઝામ્પલ લઈ લઉં છું, CH3, CH2, CH, અહીંયા આવશે CH3, પછી આગળ જઈએ તો CH, અહીંયા લખી નાખું છું CH3, CH2 અને CH3, વેલ નંબર લખો 1, 2, 3, 4, 5 અને 6. તો જુઓ, હવે ડાબી બાજુથી જમણી બાજુથી નંબર આપો બેટા, 1, 2, 3, 4, 5 અને 6. જો અહીંથી નંબર આપો તો ત્રીજા અને ચોથા કાર્બન પર, અને જમણી બાજુથી નંબર આપો તો પણ ત્રીજા અને ચોથા કાર્બન પર મિથેલ સમૂહ આવશે, તો હું અહીંયા કોઈ પણ બાજુથી નંબર આપી શકીશ. શું નામ થશે આનું બેટા? તેનું જરાક નામ અહીંયા તમને બતાવી દઉં છું, 3-4 ડાયમિથાઇલ, 3-4 ડાયમિથાઇલ. ટોટલ કેટલા કાર્બન છે? 6, એટલે હેક્ઝેન, 3-4 ડાયમિથાઇલ હેક્ઝેન, ઓકે. તો આની ઉપરથી આપણને બીજો પણ એક આઈડિયા આવી ગયો કે જ્યારે સાહેબ એક જ સરખા વિસ્થાપિત સમૂહ આવેલા હોય, એક જ સરખા બે વિસ્થાપિત સમૂહ આવેલા હોય, ત્યારે તમારે શું કરવાનું છે? એના કાર્બનનો નંબર આપી દેવાનો છે. બે વખતે અલગ અલગ તમારે ઇન્ડિવિઝ્યુઅલ નામ નહીં આપવાનું, 3-મિથાઇલ, 4-મિથાઇલ એવું નહીં કરવાનું. 3-4 એક સાથે લખી નાખવાનું, અને પછી શું કરી નાખવાનું, એને લગતો જે શબ્દ આવે છે, બે હોય તો અહીંયા બે છે તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, એવો શબ્દ ઉમેરી. અને ક્યાં સમૂહ છે? તો કે ડાય બે વખત કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ છે. તો ડાય મિથાઇલ અને હેક્ઝેન, ક્લિયર? એનું બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે, એનું એક સેન્ટેન્સ પણ લખી નાખું છું અને બીજો એક એક્ઝામ્પલ જ આપી દઉં છું કે જ્યારે સમાન વિસ્થાપિત સમૂહો આવેલા હોય ત્યારે તેના
નંબર વચ્ચે અલ્પવિરામ અને નામકરણમાં તેને અનુલક્ષીને આવતા શબ્દ જેમ કે બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય વગેરે મૂકવા. બરોબર છે, તેને અનુલક્ષીને આવતા શબ્દો ડાય, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય વગેરે તમારે મૂકવાના હોય છે. ક્લિયર? ચલો તો આ એક સરસ મજાની વાત થઈ. હવે ત્યાર પછીનો એક નિયમ જોઈ લઈએ. જુઓ છે કે એક જ સરખા કાર્બન પર અલગ અલગ વિસ્થાપિત સમૂહ આવેલા હોય ત્યારે આપણે કઈ બાજુથી નંબર કરવા. ચલો તો એ પણ એક એક્ઝામ્પલ સરસ મજાનું લઈ લઈએ. જ્યારે એક જ સરખા કાર્બન પર અલગ અલગ વિસ્થાપિત સમૂહો આવેલા હોય ત્યારે જે વિસ્થાપિત સમૂહ નું નામ અંગ્રેજી આલ્ફાબેટ એટલે કે એબીસીડી પ્રમાણે પહેલા આવતું હોય તેને ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરવું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ ઉપરનાનું પણ હું એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા લઈએ છીએ આપણે, અને આનું પણ એક્ઝામ્પલ લઈએ. પહેલાં હું આનું એક્ઝામ્પલ લઈ લઉં. ધારો કે આ રીતે છે CH3, CH2, CH અહીંયા આવેલું છે CH3, પછી પાછું CH2, પછી CH, CH2, CH3, CH2, CH2 અને CH3. ચલો એટલે હવે જો અહીં આના તે કોપી મારી દઉં છું, એ વિડીયો કરી લખી નાખું છું. CH3, CH2, CH, CH3, CH2, CH, CH2, CH3, CH2, CH2 અને CH3. ચલો કોપી મારી દીધું છે. હવે અહીંથી નંબર આપું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. જ્યારે મેં ડાબી બાજુથી નંબર આપ્યો તો 8 નંબર સુધી અહીંયા થયો છે. બરાબર, હવે જમણી બાજુથી આપું છું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ચલો આ રીતે નંબરિંગ આપ્યું છે. ઓકે, તો જુઓ અહીંયા તમે જોશો તો અહીંયા ત્રીજા કાર્બન પર અને અહીંથી જુઓ તો ચોથા કાર્બન પર ઇથાઇલ સમૂહ છે. તો અહીંયા તમે જોશો એટલે અહીંયા સમાન સ્થાન પર નંબર આપેલ નથી. મેં કીધું એમ આગળના જે નિયમ છે એનું એક એક્ઝામ્પલ છે બેટા. બરાબર છે, પછી આનું એક્ઝામ્પલ લઈએ છીએ. તો જુઓ અહીંથી તમે નંબર આપશો તો ચોથા નંબરના કાર્બન પર વિસ્થાપિત સમૂહ આવશે અને અહીંથી ત્રીજા નંબરના કાર્બન પર આવશે. જુઓ તો આપણે શું કરવાનું છે, વિસ્થાપિત સમૂહને ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરશું. એટલે આ આપણું સાચું પડશે. હવે અહીંયા નામકરણ કઈ રીતે કરશું, તો જુઓ અહીંયા આપણે એનું નામ બનાવી નાખીએ. શું થશે તો ત્રીજા કાર્બન ઉપર અને પાંચમા કાર્બન ઉપર પણ અહીંયા ઇથાઇલનો ઈ આવશે અને અહીંયા મિથાઇલનો એમ આવશે. એટલે શું આવશે, 5-ethyl, પછી અહીંયા લખીશ 3-methyl. ટોટલ કેટલા કાર્બન છે? 8, એટલે ઓક્ટેન. કોઈ પણ જગ્યાએ બેટા વચ્ચે સ્પેસ મૂકવાનું નથી, કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા રાખવાની છે નહીં. જુઓ તમે જોશો તો અહીં ડેશ ડેશ મૂકેલું છે. ક્લિયર? આ નામ આ નંબર આપણો ખોટો થશે એટલે આ રીતે નામકરણ પર થશે નહીં. ઓકે, ત્યાર પછીના આપણે જે આ નિયમ લખ્યો છે કે ભાઈ જ્યારે સમાન સ્થાન પર તમારા બે વિસ્થાપિત સમૂહ આવેલા હોય, બંને વિસ્થાપિત સમૂહ અલગ અલગ હોય ત્યારે કોને પહેલા આપણે નંબર મળે એ રીતે નામકરણ કરવું. તો જરા કેની વાત કરી નાખીએ, ફરી વખત એક્ઝામ્પલ લઈ લઉં છું. CH3, CH2, CH, CH3, CH2, CH, CH2, CH3, CH2, CH3. ઓકે, હવે જુઓ અહીંથી આનું પાછું કોપી અહીંયા મારી દઉં.
સી એચ થ્રી સી એચ ટુ સી એચ સી એચ થ્રી સી એચ ટુ સી એચ સી એચ ટુ સી એચ થ્રી સી એચ ટુ અને સી એચ થ્રી. ક્લિયર? ચલો હવે જો નંબર આપું છું બેટા, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. હવે અહીંથી નંબર આપું છું જમણી બાજુથી, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. ચલો બે બાજુથી મેં નંબરિંગ કરી દીધું. હવે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે બેટા. તો અહીંથી જુઓ, ત્રીજા કાર્બન ઉપર કોણ છે? મિથેન. અને અહીંયા પણ ત્રીજા કાર્બન ઉપર કોણ છે? ઇથેન. બંને ત્રીજા કાર્બન ઉપર છે. જમણી બાજુથી હું નંબર આપીશ તો જમણી બાજુથી પણ ત્રીજા કાર્બન પર વિસ્થાપિત સમૂહ આવે અને ડાબી બાજુથી પણ ત્રીજા કાર્બન પર વિસ્થાપિત સમૂહ આવે. હવે જોવાનું એ છે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે કોણ પહેલાં આવે. અહીંયા ઈ આવશે અને અહીંયા એમ આવશે. તો મારા ખ્યાલથી બધાને એબીસીડી થોડી થોડી તો આવડતી જ હશે. ઓકે, તો આપણું કોણ પહેલાં આવશે બેટા? તો અહીંયા પહેલાં આવશે ઈ વાળું સંયોજન, કારણ કે ઇથાઇલ પહેલાં આવશે. તો આનું જ્યારે નામકરણ કરીએ ત્યારે આ નંબર આપણો ખોટો થશે અને આ નંબરિંગ સાચું થશે. એટલે નામકરણ આ નંબર મુજબ થશે, જમણી બાજુથી જે નંબર આપ્યા છે તે મુજબ. તો જુઓ, અહીંયા પાંચમા કાર્બન પર મિથાઇલ છે અને ત્રીજા કાર્બન પર ઇથાઇલ છે. તો નામકરણ શું થશે આનું? તો નામકરણ થશે થ્રી ઇથાઇલ ફાઇવ મિથાઇલ. ટોટલ કેટલા કાર્બન છે? સાત. એટલે નામ આવશે હેપ્ટેન. ક્લિયર? થ્રી ઇથાઇલ ફાઇવ મિથાઇલ હેપ્ટેન. આ તમારું સરસ મજાનું નામકરણ થઈ ગયું છે. ક્લિયર બેટા? તો એટલે સુધીનો આપણે નંબર અને નામકરણવાળી વાત યાદ રાખીશું. ત્યાર પછીના બેથી ત્રણ નિયમ હજી એક્સ્ટ્રા છે, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખાસ અગત્યના છે. આ નિયમ કરતાં પણ ખૂબ અગત્યના નિયમો છે. તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ.